શ્રી અરણ્યકાંડ સર્ગ 11. દંડકારણ્યમાં રામ, લક્ષ્મણ અને સીતા મુનિઓના સમૂહ સાથે આગળ વધી રહ્યા હતા અને વનની શોભાને જોતા જતા હતા. અનેક પ્રકારના વનના પ્રાણીઓ તેમને જોવામાં આવતા હતા. ખળખળ વહેતી નદીઓ, નયનરમ્ય ઝરણાઓ અને સુંદર મજાના પક્ષીઓના કલરવનો નાદ સાંભળતા રસ્તો કપાતો જતો હતો. ત્યાં જ સંધ્યાકાળનો સમય થવા આવ્યો ત્યારે એક સરોવર પાસે આવી પહોંચ્યા. ત્યાં અચાનક જ મધુર સંગીતનો અવાજ તેમના કાને અથડાયો ત્યારે રામ આશ્ચર્યમાં પડી ગયા અને અવાજ ક્યાંથી આવે છે તે જાણવા ચારે દિશા તરફ જોવા લાગ્યા. પણ તેમના જોવામાં કંઈ આવ્યું નહીં. ત્યારે તેમણે મુનિઓને પૂછ્યું કે અહીં આવું મધુર સંગીત ગાયન કોણ ગાય છે અને અહીં તો કોઈ દેખાતું નથી. આથી મારા મનમાં અચરજ થાય છે. એક વયોવૃદ્ધ ધર્મભૂત નામના મુનિએ જવાબ આપ્યો કે હે રામ, તમને આ બાબતમાં એક અદ્ભુત ઘટના કહું છું, તે સાંભળો. આ સરોવર પાસરના નામથી જાણીતું છે અને તેનું જળ ક્યારેય ખૂટતું નથી. આ સરોવરનું નિર્માણ એક તપસ્વીએ પોતાના તપોબળથી કર્યું હતું. આ સરોવરના જળમાં ઊભા રહીને વર્ષો સુધી વાયુનું ભક્ષણ કરીને કઠિન તપ કરતા હતા. આથી ઇન્દ્રને ભય લાગ્યો કે આ તપસ્વી જરૂર મારું ઇન્દ્રાસન મારા હાથથી જૂટવી લેશે. આથી તપસ્વીનો તપ ભંગ કરવા 5 અપ્સરાઓને મોકલી રૂપ સૌંદર્યથી ભરપૂર અપ્સરાઓ જ્યાં માર્કેન્ડ મુનિ તપ કરતા હતા ત્યાં આવી અને લગાતાર ધર્મમાં નિષ્ઠ રહેનાર મુનિના તપભંગ કરવામાં સફળ થઈ મુનિએ 5 અપ્સરાઓના રૂપ પર મોહિત થઈ ગયા અને તેમને પોતાની પાસે રાખી પોતાના તપબળથી સરોવર નીચે મહાલયની વ્યવસ્થા કરી અને અપ્સરાઓની સાથે કામસુખ ભોગવવા લાગ્યા. તે મુનિનું તપોબળ એટલું બળવાન છે કે હજુ પણ એ 5 અપ્સરાઓ સરોવર નીચેના મહેલમાં રહે છે અને સુંદર નૃત્યગાન સાથે મહર્ષિને આનંદ આપે છે. તેનો આ મધુર અવાજ સંભળાય છે. મહર્ષિ માર્કકર્ણીની આવી અદ્ભુત કથા કહીને મુનિએ શ્રીરામના કુતૂહલનું સમાધાન કર્યું. પછી સર્વે સરોવરમાં સ્નાન કરીને સંધ્યાવંદન કરી પછી તેઓ આગળ વધ્યા. ત્યાં દૂરથી તેમની નજર સામે એક સુંદર આશ્રમ પડ્યો. ત્યાં આવ્યા પછી આશ્રમમાં સૌએ પ્રવેશ કર્યો. આશ્રમમાં વસતા મુનિઓએ તેમનું સ્વાગત કર્યું અને રાત્રિ નિવાસ કરવા માટે શ્રીરામને પર્ણશાળા આપી. ત્યાં થોડો સમય રહી શ્રી રામ, લક્ષ્મણ, સીતા આગળ વધતા અને બીજા આશ્રમમાં થોડો સમય વિતાવતા. આગળ વધતા જતા અને પાછા બીજા આશ્રમમાં યોગ્ય લાગે તેટલો સમય વિતાવતા. જુદા જુદા આશ્રમમાં દિવસ, મહિનો અને 12 માસ વિતાવતા આ રીતે શ્રીરામને 10 વર્ષનો સમય વીતી ગયો. એક દિવસ રામ, સીતા, લક્ષ્મણ આગળ વધતા એક ગામ પાસેથી પસાર થયા. ત્યાં ગામવાસીઓ ટોળે વળીને સીતાને જોઈ રહ્યા. ગામની ભોળી સ્ત્રીઓ સીતાને નવાઈથી જોતી હતી તો ગામના પુરુષો પણ રામ, લક્ષ્મણને જોતા હતા. આ પ્રસંગને વાલ્મીકીએ પોતાની કથામાં વર્ણવ્યો નથી પણ એક લેખકે એક માસિકમાં પ્રસિદ્ધ કરે લેખમાં તેનો ઉલ્લેખ કર્યો છે કે વનમાં શ્રીરામ વનવાસ કરી રહ્યા હતા ત્યારે એક દિવસ સીતાને જાણ થઈ કે આ સમય શ્રાદ્ધનો સમય છે. તેમને મહારાજ દશરથનું શ્રાદ્ધ કર્મ કરવાનું મન થયું. તેમણે રામની આજ્ઞા લઈને શ્રાદ્ધની તૈયારી કરી અને એક વિદ્વાન મુનિને બોલાવીને મુનિએ શ્રાદ્ધ કર્મ સમજાવતા કહ્યું કે હે રામ, શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રાદ્ધકાળમાં વાયુરૂપ થયેલા પિતૃઓ બ્રાહ્મણોને જોઈને તેમનામાં પ્રવેશ કરે છે. માટે આ સમયમાં ઉત્તમ બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર અને દાન આપીને પૂજન કરવું જોઈએ. બ્રાહ્મણોનું પૂજન થવાથી પિતૃઓ ખુશ થાય છે. મંત્રોચ્ચાર કરતા કરતા પિંડદાન કરવું, પિતૃઓને આવાહન કરવું અને મંત્ર બોલતા દક્ષિણ દિશામાં 3 પિંડ મૂકવા. આ રીતે ટૂંકમાં શ્રાદ્ધવિધિ સમજાવીને મુનિએ શ્રાદ્ધની વિધિ શ્રીરામ પાસે કરાવી અને અગ્નિમાં હવન કાર્ય પણ કરાવ્યું. તે સમયે શ્રીરામની ડાબુ બાજુએ બેઠેલા સીતાજીને મહારાજ દશરથના દર્શન થયા હતા. આમ વિવિધ આશ્રમોમાં ફરતા, વન જીવન જીવતા શ્રીરામ ફરીથી સુતીક્ષ્ણ મુનિના આશ્રમે આવ્યા. આથી મુનિ અતિ ખુશ થયા. મુનિએ તેમનો સત્કાર કર્યો. ત્યાં શ્રીરામ થોડા દિવસો સુધી રોકાયા ત્યારે શ્રીરામે તેમને પૂછ્યું કે મારા સાંભળવામાં આવ્યું છે કે મુનિ અગત્ય પણ આ જ વનમાં વસી રહ્યા છે. દંડકારણ્યમાં હું અનેક આશ્રમોમાં રોકાયો ફર્યો પણ વન અતિ વિશાળ હોવાથી મને મહામુનિ હજુ સુધી ક્યાંય મળ્યા નથી. આપ જરૂર જાણતા હશો કે તેમનો આશ્રમ વનમાં કઈ જગ્યાએ છે.
તે મને જણાવવાની કૃપા કરો. મને તેમના દર્શન કરવાની તાલાવેલી જાગી છે. સુતીક્ષ્ણ મુનિ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હે રાઘવ, હું તમને કહેવાનો જ હતો કે તમે અને લક્ષ્મણ અગસ્ત્ય મુનિના દર્શન કરવા જાઓ. હું તમને ત્યાં જવાનો માર્ગ અવશ્ય બતાવીશ. અહીંથી નીકળીને તમારે દક્ષિણ દિશામાં 4 યોજન દૂર જવું. ત્યાં તમને એક સુંદર સપાટ પ્રદેશ જોવા મળશે. ત્યાં પ્રથમ ઈદમ વાહ મુનિનો આશ્રમ આવશે. તે મુનિ અગસ્ત્ય મુનિના ભાઈ થાય છે. તે આશ્રમ અતિ સુંદર વૃક્ષ વન વેલાથી ઘેરાયેલો સુંદર અને રમણીય છે. ત્યાં તમે એક રાત્રિ રોકાઈને આગળ વધજો. ત્યાંથી દક્ષિણમાં 1 યોજન દૂર મુનિ અગસ્ત્યનો આશ્રમ આવે છે. હે રામ, તમારે મુનિના દર્શન કરવા હોય તો આજે જ પ્રવાસ ચાલુ કરો. મુનિને આજ્ઞા મળતા જ શ્રી રામ, લક્ષ્મણ અને સીતા સાથે આગળ પ્રવાસ માટે તૈયાર થયા. મુનિએ બતાવેલ માર્ગ પર પ્રવાસ કરતા 3જા પ્રહરે મુનિ ઈદમવાહના આશ્રમ નજીક આવી ગયા. મુનિ અગસ્ત્યનો કેટલો મોટો પ્રતાપ છે કે તેમણે માત્ર લોકકલ્યાણને માટે અનેક મોટા પરાક્રમો કર્યા છે. ભયાનક દૈત્યોનો સંહાર કરીને તેમણે મનુષ્યોને નિર્ભય બનાવ્યા છે અને દક્ષિણ દિશા લોકોને વસાવવા લાયક બનાવી છે. ત્યારે લક્ષ્મણે પ્રશ્ન કર્યો કે હે ભાઈ, મુનિએ દક્ષિણ દિશામાં કેવા કેવા દૈત્યોનો નાશ કરીને મુનિઓને નિર્ભય બનાવ્યા છે? ત્યારે શ્રીરામે જણાવ્યું કે પૂર્વે આ ભયાનક વનમાં અતિક્રૂર એવા વાતાપી અને ઇલવલ નામના ભયાનક 2 રાક્ષસ ભાઈઓ રહેતા હતા. તેઓ કપટ કરીને બ્રાહ્મણોની હત્યા કરતા. ઇલવલ રાક્ષસ માયાવી બ્રાહ્મણનો વંશ ધારણ કરીને મીઠી વાણીથી બ્રાહ્મણોના મન હરી લેતો, પછી તેમને શ્રાદ્ધ કરાવવા માટે પોતાને ત્યાં નિમંત્રીને બોલાવતો. ત્યારે તેનો ભાઈ એક બાજનું રૂપ ધરીને ત્યાં ઊભો રહેતો અને પછી ઇલવલ તેનું મારણ કરીને તેનું માંસ બ્રાહ્મણોને જમાડતો હતો. બ્રાહ્મણો ભોજન કરીને ઊભા થાય ત્યારે ઇલવલ તેમની પાસે ઊભો રહી વાતાપીને બોલાવતો હતો કે હે ભાઈ, હવે તું બહાર આવ. આથી વાતાપી બ્રાહ્મણોના પેટ ચીરીને બહાર આવતો. આ રીતે છળકપટ કરીને તેમણે 1000 બ્રાહ્મણોનું રક્તપાન કર્યું હતું. આવા અત્યાચારથી દેવો પણ ખળભળી ઉઠ્યા હતા. આથી તેમણે મહર્ષિ અગસ્ત્યને પ્રાર્થના કરી. આથી મુનિ દક્ષિણ દિશામાં આવીને તકની રાહ જોવા લાગ્યા. રાક્ષસોને તો રોજનો નિયમ થઈ ગયો હતો જુદી જુદી દિશાઓમાં જઈને બ્રાહ્મણોને બોલાવતા. આમ કરતા એક દિવસ અગસ્ત્ય મુનિનો વારો પણ આવી ગયો. તેમને પણ શ્રાદ્ધના ભોજનનું નિમંત્રણ મળ્યું. રાક્ષસ ઇલવલ બ્રાહ્મણ બન્યો હતો અને વાતાપીએ લશ્કરોનું બલિદાન આપી તેના માંસનું પકવાન બનાવીને બ્રાહ્મણોને ખવડાવ્યું. અગસ્ત્ય મુનિ બધું કપટ જાણી ગયા હતા. આથી તેમણે પેટ ભરીને ભોજન કરીને પેટ પર હાથ ફેરવીને મંત્રો દ્વારા વાતાપી રાક્ષસનું પેટમાં જ હવન કરી નાખ્યું. પછી ઇલવલે મુનિને હાથ ધોડાવ્યા. પછી વાતાપીને બૂમ મારી કે ભાઈ, હવે બહાર આવ. આથી અગસ્ત્ય મુનિ હસી પડ્યા અને બોલ્યા કે હે ઇલવલ, હવે તારો ભાઈ ક્યારેય બહાર નહીં આવે, એ તો મારા પેટમાં જ બળીને રાખ થઈ ગયો છે. આથી ઇલવલ ક્રોધે ભરાયો અને મુનિને મારવાને દોડ્યો. ત્યારે મુનિ અગસ્ત્યે પોતાની આંખોમાંથી આગ પ્રગટાવીને તેને પણ બાળીને ભસ્મ કરી નાખ્યો. આ રીતે ભયાનક રાક્ષસોના ત્રાસમાંથી મુનિએ બ્રાહ્મણોને મુક્ત કર્યા. શ્રીરામ આગળ બોલ્યા કે હે લક્ષ્મણ, 2 રાક્ષસ ભાઈનો ખાત્મો તો મુનિએ બોલાવી નાખ્યો, પણ તેનો 3જો ભાઈ વાતાપી જ્યાં જાય ત્યાં અગસ્ત્ય મુનિ જાય. આ રીતે અગસ્ત્ય મુનિ હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરીને વાતાપી પાછળ પડ્યા. એટલે મુનિના ભયથી ત્રાસીને તે સમુદ્રમાં ભરાઈ બેઠો. સમુદ્રે તેને આશરો આપ્યો. તે જાણીને અગસ્ત્ય મુનિ સમુદ્ર પાસે ગયા અને પોતાના દુશ્મનને સોંપી દેવા જણાવ્યું, પણ અભિમાની સમુદ્રે ના પાડી. આથી અગસ્ત્ય મુનિએ સમુદ્રને અંજલિમાં ભરીને તેનું પ્રાશન કરી લીધું. જળની સાથે તે ભયાનક દૈત્ય પણ મુનિના શરીરમાં આવી ગયો એટલે તેને પણ જઠરાગ્નિની આગમાં બાળી નાખ્યો. સમુદ્ર ખાલી થતાં દેવોએ પ્રાર્થના કરી કે સમુદ્રને મુક્ત કરો. ત્યારે મુનિએ જણાવ્યું કે સમુદ્રનું જળ તો જઠરમાં પચી ગયું, હવે આકાશમાંથી ગંગાને જ્યારે ભગીરથ પૃથ્વી પર લઈ આવશે ત્યારે તેના જળથી ફરીથી તે ભરાશે. આમ વાતો કરતાં કરતાં તેઓ આશ્રમ પાસે આવી ગયા. ત્યારે સંધ્યા થઈ ગઈ હતી. આથી બંને ભાઈઓએ નજીકના જળસ્થાને જઈને સ્નાન કરી સંધ્યા વંદન કર્યું. પછી આશ્રમમાં જઈને ઈદમવાહ મુનિને પ્રણામ કર્યા. મુનિએ તેમનું સારી રીતે સ્વાગત કરીને રાત વિતાવવા માટે વ્યવસ્થા કરી આપી. બીજા દિવસે સરોવરની વિધિ પતાવીને રામ, લક્ષ્મણ અને સીતા મુનિ પાસે ગયા અને રજા લેતા શ્રીરામે કહ્યું, હવે તમારા મોટા ભાઈના દર્શન કરવાની અમને તીવ્ર ઈચ્છા છે, આથી અમને આગળ વધવા માટે રજા આપો. આથી ઈદમવાહ મુનિએ તેમને ખુશીથી રજા આપી. આથી ત્રણેય ચાલતા થયા. જય શ્રી કૃષ્ણ.